અને જીતિનભાઈ બાયાજી 10,000 કાર્ડ ઉપર ડેલીમાં લીધેલા આજથી 3 મહિના પહેલાં. તમને 23 દિવસ ભર્યા 200 લખે, પછી ધંધા પાણી હતા ને નહીં ભર્યા, તો 3 મહિના પછી પછાડી ગુનાની ચાલુ કરી. એમાં પહેલાં મને ઓફિસે બોલાવ્યા, તો મેં 1600 રૂપિયા જમા કરાયા. પછી પાછો મને બહુ માર્યો તારીખે, અને પછી હમણાં પછી જ્યારે બોલાયા હતા પછી બીજા 6,500 આવ્યા. પછી રાતે 2:30 વાગે એ લોકો ઉઘરાણી હતા, 2,000 આવે. પછી એકવાર રાતે આવ્યા તો મેં 100 રૂપિયા. પછી હવે પછી આજે મને એ લોકો સવારે લગભગ 8:00 થી 10 ની આસપાસ ઘરેથી નીકળ્યો બહાર, તો મારા ઘરથી 50 મીટરની દૂર એ લોકો બે મને પકડી ગયો. ચલો ઓફિસે ગૌતમભાઈ બોલાવ્યો, ગૌતમભાઈ પાસે આ બે રસ્તામાં વાત કર્યા, સિંહભીને મારતા નહીં, અમે લઈને આવીએ. એટલે આ લોકોની કોડ ભાષામાં વાત કરી, એટલે પછી મને માવીનગર પાસે 40 કિલોમીટર ત્યાં લઈ ગયા. ચા બા પીને પછી ઓફિસ ખોલી, એટલામાં બિપિનભાઈ આવ્યા, એનો ભાઈ બીજો. એટલે પછી ઓફિસ ખોલી ગયા પછી કર્યા, પછી મને પેલા મારવાનું ચાલુ કર્યું, પૈસા માંગવા. બહુ માર્યો પહેલાં, બે વાન કરી કાઢેલો. પછી પાછો મને એ લોકોએ બે વાન ના પડી, બે વાન એવો પૈસા માંગવા. તો મારી ફોન બંધ હતો, મારી પાસે ફોન ચાવી ગાડી મારી ડેકીમાંથી મારા અગત્ય કાગળ એ બધા લઈ ગયા. ડેકીમાંથી 1500 રૂપિયા કાઢ્યા પાકીટમાંથી, અને મારી મિસિસે મેં બોલાવ્યા તાત્કાલિક, મારી મિસિસે 3500 રૂપિયા આવ્યા. એ અરસામાં પછી પછી મને છોડ્યો, અને મારી મિસિસે હું પોલીસને લઈ લઉં તો વધારે માર્યો. પછી મને એ પર માથામાં ઠંડુ પાણી નાખી સામેની રિક્ષામાં બેસાડી દીધો, કે હવે તમે મિસિસ સાથે તમે ક્યાં કરો, અને મારા પૈસા મેં લેતા આવડી. એમાં ગણેશ તેની છોકરો છે, કે મારી પાસે 5 કેસ છે, મને કંઈ ફેર પડતો નહીં, ક્રાઇમ હોય કોઈ પડ હોય. અને બીપી લોકો હપ્તા ભરે છે, એમની બે ઓફિસ છે, એક સિટી સિરિયલ સેન્ટરની સામે પાન કાર્ડ સેન્ટર, તે આવું ચાલે છે, અને બે નંબરના પાન કાર્ડ પણ બનાવે છે. આ ઘટના કેટલા વાગે? આ સવારે 8 વાગે, 8 થી 8:30 મને લઈ ગયા. પછી 9:30-10 વાગ્યા સુધી ધીરે ધીરે મારતા ગયા. અત્યાર સુધીમાં આપણે પૈસા ભર્યા પછી અત્યારે તમારે કેટલા પૈસા બાકી કાઢે છે લોકો? બાકી 50,000 કાઢે પેલેન્સ સાથે. 10,000 રૂપિયા વ્યાજે લીધા હતા, એના 50,000 આજે 200 રૂપિયા, કાલે 400, 400 ના 800, 800 ના 1600 એમ પેલે. અને બીજા માગે છે, એક જણે 8,200 ભરું છું, એક જણે 6,500 ભરું છું દર મહિને. એ લોકોને કોઈ આમાં તો બીજા 2-3 કાઢવાના છે, કંઈ હેરાન નહીં કરે કે તારા આવે તારા આવી જશે. એટલે હવે કંટાળી ગયો, મારથી 30,000 ભરાતા નહીં મહિને, અને મને એરિયામાં ફરવાની દેતા ગમે ત્યાં પકડે પૈસા લઈ હોવા લાયક બસ લઈ. અને એવું પણ કહે છે કે પોલીસમાં બધી ઓળખાણ છે, અને તાર જેટ યુઝ બીજા દવા લે દવા એમ કે. અચ્છા, તમને કેટલા જણા માર્યા? એમાં 5 જણા માર્યા. જરા એક પહેલવાન કરીને છોકરો, એને હાથ પકડે મારો, ડોકી પકડી એ બનાવી, 2 જણા હાથ પકડે માર, બીપીને માર માર કરી. પછી ગણેશે ચાલુ કરી દે બે બાજુ, પછી થોડુંક બિહાડે, પછી ચા પીને પાણી પી, મને કે છોડી દી, પછી મને કે ચાલવાનું રાખ બંધ નહીં કરતો. પછી પાછો ચાલુ કરે. મારી સિઝન ત્રીજી વાર ફોન આવ્યો, ત્યારે મારી મિસિસ કે પોલીસવાળાને લઈને આવું, ત્યારે પોલીસવાળા આવતો એને હું છું, એમના જે કાગળ ને બધું હતું હગે વગે કરી કાઢ્યું, અને પછી મને પાછો માર્યો તારી પર. ભાઈ બી પોલીસ બોલાવે, પૈસા માંગે નહીં આવે તો તારી હાલત કરી. શેના બારામાં મારેલા તમને? પૈસા બાબત ડેલી કલેસ. અચ્છા, તમને શેનાથી માર્યું? લાકડી પાઇપ, પોલીસવાળા લાકડી આવે એથી બહુ મારે, અને બધું જ સગે વગે એમને કરી દીધું. મારું પાકી ડેકીમાંથી ગાડી 2-3 જણની ડાયરી હતી, ફોટા હતા, અને 1500 રૂપિયા એમાંથી તારે મારી મિસિસે 1535 વાગ્યા, 5,000 આવ્યા તારે મને છોડ્યો. ફોટા છે ના બને.